નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે કોમર્સને લગતા વિદ્યાર્થી છો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાતની તમામ યુનિવર્સિટીના બધા જ ચેપ્ટરના દાખલાઓ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ. મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પ્રમાણ પડતર પદ્ધતિ, એનો દાખલા નંબર 1. એના માટે તમારે આ પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે. એના ઉપરથી આને પીડીએફ મળશે, જે તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. આ પ્રમાણ પડતર પદ્ધતિ સામાન્ય રીતે બીકોમની અંદર હોય છે. અહીંયા પ્રમાણ પડતર પદ્ધતિ બે પ્રકારની હોય છે, એક 3 સૂત્રોવાળી, બીજી 5 સૂત્રોવાળી. આપણે બંને ચેપ્ટર આ યુટ્યુબ ચેનલની અંદર મૂકીએ છીએ. તો આ છે 3 સૂત્રોવાળી, જે જનરલી બીકોમમાં હોય છે, અને પેલી 5 સૂત્રોવાળી પ્રમાણ પડતર પદ્ધતિ એ છે એમકોમની અંદર. તો એ પણ છે અને આ પણ છે. જો તમે માસ્ટર ડિગ્રીમાં છો તો 5 સૂત્રોવાળું ચેપ્ટર જોજો, તમે બેચલર ડિગ્રીમાં છો તો 3 સૂત્રોવાળું. તમે પહેલા કન્ફર્મ કરી લેજો કે તમારા કોર્સમાં કયું પ્રમાણ પડતર છે. બંને પ્રમાણ પડતર પદ્ધતિ આપણે યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે. સૌ પ્રથમ સૂત્રો જોઈએ. અહીંયા કુલ બે પદ્ધતિ છે, માલસામાન અને મજૂરીના વિચલનો. માલસામાનના વિચલનો અને મજૂરીના વિચલનો. વિચલનો એટલે શું? તો કે તમે એક માપ નક્કી કરેલું હોય, પછી એ માપ પ્રમાણે ઉત્પાદન કરવામાં આવે, અને એ માપ અને ઉત્પાદન વચ્ચે જે તફાવત આવે એને વિચલન કહેવાય. દાખલા તરીકે દરજી કપડાં સીવે, એ પહેલાં એક માપ લેશે, પછી ખરેખર કપડાં સીવશે, પછી એ માપ સાથે સરખાવતા જો તફાવત આવે, આપણે ઘણી વખત ફરિયાદ કરતા હોઈએ છીએ કે બરાબર સીવાયા નથી, તો એ વિચલન કહેવાય. એવી જ રીતે ધારો કે હીરાનું ઉત્પાદન કરવું હોય તો સૌ પ્રથમ સરીન મશીનની અંદર હીરો મૂકી અને એક માપ નક્કી કરી દેવામાં આવે કે આ હીરો આટલા સેન્ટનો આવશે, પછી ખરેખર હીરો બનાવવા માટે આપવામાં આવે. તો એના વચ્ચે જો કોઈ તફાવત આવે તો એ તફાવત વિચલન કહેવાય. વળી આવા વિચલનો બે પ્રકારના હોય. ધારણા કરતા વધુ ઉત્પાદન થાય તો અનુકૂળ વિચલન કહેવાય. ધારો કે તમે 50 સેન્ટનો હીરો ધારેલો અને 52 સેન્ટ આવે છે, તો એ 2 સેન્ટ વધારે આવ્યું એટલે અનુકૂળ વિચલન થયું. પણ તમે 50 સેન્ટનો ધારેલો હોય અને 45 સેન્ટ વજન આવે, 5 ઓછું આવે, તો એને પ્રતિકૂળ વિચલન કહેવાય. આવા વિચલનો માઇનોર હોય, સામાન્ય હોય, તો એવું બને. એ ધારો કે આપણે 1000 માણસનું જમણવાર કરવું છે. તમે 1000 માણસની રસોઈ બનાવો છો લગ્ન પ્રસંગમાં, તો 1000 માણસ જમી રહે, 1000 ની ડીશ જાય, બધું જ ખૂટી જાય, એવું ન બને. અમુક વસ્તુ વધે, અમુક વસ્તુ ઘટે, તો એ સામાન્ય છે. પરંતુ 500 માણસ જમી રહે ને બધું ખૂટી જાય, અથવા 700 માણસ જમી રહે ને બધું ખૂટી જાય, તો એ વિચલન કહેવાય. અને 1000 માણસ જમી રહે ઘણું બધી વસ્તુ પડી રહેશે, તો એ પણ વિચલન કહેવાય. તો વિચલન સામાન્ય હોય, થોડું ઘણું વધઘટ થાય તો એ ક્ષમ્ય છે. પરંતુ જો વિચલન મોટા પ્રમાણમાં હોય, જરૂર કરતા વધારે તફાવત હોય, તો એ ક્ષમ્ય વિચલન નથી. એના કારણો શોધવા પડે કે ખામી ક્યાં હતી. ઘણી વખત માલસામાન હલકી ગુણવત્તાનો હોય, મજૂરો છે એ શિખાઉ હોય, કાર્યક્ષમ ન હોય, ઘણી વખત યંત્રો જૂની પદ્ધતિના હોય, તો આવા ઘણા બધા કારણો હોય જેના કારણે પ્રમાણ જેટલું ઉત્પાદન ન થાય. પ્રમાણ અલગ હોય, ઉત્પાદન અલગ હોય. જનરલી અહીંયા આ એસવાય બીકોમની અંદર ચેપ્ટર આવતું હોય છે કોસ્ટિંગની અંદર, તો એમાં સૌ પ્રથમ છે માલસામાન ખર્ચ વિચલન. ખર્ચ વિચલનને પડતર વિચલન તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલા કૌંસમાં ખરેખર ઉત્પાદનનો પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ. અહીંયા તમારે ખરેખર ઉત્પાદનનો એવો શબ્દ ન લખો તો પણ ચાલે, માત્ર આ યાદ રાખવાનું, પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. પ્રમાણ જથ્થો એટલે એક ધારણા હોય. તમે 1000 માણસનું રસોડું કરવા માંગો છો તો કેટલું કરિયાણું ને કેટલું શાકભાજી જોશે એનું પહેલા એક લિસ્ટ બનાવશો, અથવા રસોઈયો છે તમને લિસ્ટ બનાવીને આપશે કે આટલા કિલો ખાંડ, આટલા કિલો દાળ, આટલા કિલો ચોખા, આટલા કિલો શાકભાજી, એ પ્રમાણ કહેવાય. પછી ખરેખર એ વસ્તુ બનાવવામાં આવે તો જે વપરાય, ઘણી વખત તમને અલગથી પાછું મંગાવે કે ભાઈ 5 કિલો રીંગણા લઈ આવો, 2 કિલો ચોખા લઈ આવો, તો પ્રમાણ અલગ હોય, ખરેખર અલગ હોય. તમે જે ધારણા કરો છો એ અલગ હોય, અને બને છે એ જથ્થો પણ અલગ હોય છે. તો આ ખરેખર ભાવ પ્રમાણ જથ્થા સાથે પ્રમાણ ભાવનો ગુણાકાર કરો એટલે પ્રમાણ પડતર મળે. 100 જથ્થો હોય અને 10 ભાવ એટલે 1000 પ્રમાણ પડતર. તમે ધારણા કરી હતી 1000 રૂપિયા પડતર થશે, પછી ખરેખર જથ્થો કેટલો વપરાયો, ધારો કે
1100 કિલો વપરાયો એનો ભાવ કેટલો હતો તો કે 9 રૂપિયા હતો તો 9900 ખરેખર ખર્ચ પર કહેવાય ખરેખર પડતર કહેવાય તો ધારણા પ્રમાણેની પડતર એટલે પ્રમાણ પડતર અને ખરેખર પડતર એટલે ખરેખર જે થયો હોય તે આ બંનેનો તફાવત એ ખર્ચ વિચલન અથવા પડતર વિચલન કહેવાય તમે જે ખર્ચ ધારેલો અને જે ખર્ચ થયો એનો તફાવત બીજો આવે માલ સામાન ભાવ વિચલન અથવા એનું બીજું નામ છે કિંમત વિચલન 12 લાખનો ખરેખર જથ્થો કૌંસમાં ભાવ સરખાવવાનો અહીંયા પડતર વિચલન એટલે પડતર સરખાવવાને આનો ગુણાકાર એને પ્રમાણ પડતર કહેવાય આનો ગુણાકાર એને ખરેખર પડતર કહેવાય અહીંયા ભાવ વિચલન એટલે ભાવ સરખાવવાનો 12 યાદ રાખવાનો ખરેખર જથ્થો લખવાનો પહેલું પ્રમાણ ભાવ પછી ખરેખર ભાવ અહીંયા પણ જો પ્રમાણ જથ્થો પ્રમાણ ભાવ પહેલા પછી ખરેખર ભાવ ખરેખર જથ્થો તમે જે ભાવ ધારેલો ઘણી વખત એવું હોય કે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય એની ભાવની પહેલા ધારણા કરવી પડે ધારો કે આપણે ખાંડ લેવી છે 50 કિલો તો તમે એવી ધારણા કરો કે 35 રૂપિયાની જનરલી આવશે તો અહીંયા 50 જથ્થો લખાય પ્રમાણ ભાવ તમે 35 રૂપિયા ધાર્યો હોય પછી બજારમાં લેવા જાવ તો બજારમાં 2 3 4 પ્રકારની ખાંડ હોય 35 વાળી હોય 36 વાળી હોય 38 વાળી હોય તમે માનો કે 36 વાળી લાવો છો તો ખરેખર ભાવ 36 કહેવાય તમે ધારણા કરી હતી 35 ની એટલે પ્રમાણ ભાવ થયો અને આ ખરેખર ભાવ થયો એટલે ભાવમાં જે તફાવત આવે એને ભાવ વિચલન કહેવાય ત્રીજો માલ સામાન વપરાશ અથવા જથ્થા વિચલન 12 લખવાનો પ્રમાણ ભાવ અહીંયા 12 ખરેખર જથ્થો લખવાનો અહીંયા પ્રમાણ ભાવ લખવાનો હવે અહીંયા જથ્થા સરખાવવાના ભાવ વિચલન એટલે ભાવ સરખાવવાના જથ્થા વિચલન એટલે જથ્થા સરખાવવાના બલ હંમેશા પહેલા પ્રમાણ આવશે અહીંયા પ્રમાણ અહીંયા પ્રમાણ અહીંયા પ્રમાણ તો ખરેખર ઉત્પાદનનો એવો શબ્દ લખો ન લખો તો ચાલે પણ લેવાનો ખરેખર ઉત્પાદનનો પ્રમાણ જથ્થો માઈનસ ખરેખર જથ્થો ખરેખર ઉત્પાદનનો પ્રમાણ જથ્થો શું છે એ આપણે નીચે નોંધ આપી છે એમાં જોઈશું હવે અહીંયા તમે જથ્થો એની ધારણા કરી હોય કે આપણે 50 કિલો ખાંડ જોશે પણ ખરેખર જોઈએ 55 કિલો તો એ ખરેખર જથ્થો 55 કિલો કહેવાય ધારણા 50 ની હતો તો એ પ્રમાણ જથ્થો 50 કિલો કહેવાય આ તફાવતને વિચલન કહેવાશે વિચલન અનુકૂળ પણ હોય પ્લસમાં જવાબ આવે તો અનુકૂળ માઇનસમાં આવે તો પ્રતિકૂળ એક નોંધ છે નીચે કે જ્યારે પ્રમાણ ઉત્પાદન અને ખરેખર ઉત્પાદન યાદ રાખજો જથ્થો વસ્તુ અલગ છે ઉત્પાદન અલગ છે તમે શાકભાજીને કરિયાણો લાવો છો એને જથ્થો કહેવાય પછી જે રસોઈ બને છે શાક દાળ ભાત એને ઉત્પાદન કહેવાય તમે રફ હીરો લાવો છો કાચો હીરો એને જથ્થો કહેવાય પછી જે પોલિશ હીરો તૈયાર બને છે એને ઉત્પાદન કહેવાય તમે દૂધ અને ખાંડ લાવો છો તો એને જથ્થો કહેવાય પછી એના પેંડા બનાવો છો તો પેંડા એ ઉત્પાદન કહેવાય એટલે જથ્થો અલગ છે ઉત્પાદન કાચો માલ સામાન હોય એને જથ્થો કહેવાય અને તૈયાર થઈ જાય એટલે એને ઉત્પાદન કહેવાય તો અહીંયા વાત ઉત્પાદનની છે જથ્થાની નથી યાદ રાખજો ઘણા જથ્થો અને ઉત્પાદનને મિક્સ કરતા હોય છે જ્યારે પ્રમાણ ઉત્પાદન અને ખરેખર ઉત્પાદન અલગ અલગ હોય કઈ કન્ડિશન છે અલગ અલગ હોય ત્યારે ખરેખર ઉત્પાદનનો પ્રમાણ જથ્થો આ શોધવાનો ખરેખર ઉત્પાદનનો પ્રમાણ જથ્થો આ કેવા શું માંગે સમજો ધારો કે તમે કોઈ એક મીઠાઈ બનાવનાર વ્યક્તિ પાસે જાઓ છો અને એને તમે એમ કહો છો કે મારે 20 કિલો પેંડા બનાવવા છે કેટલું દૂધ અને કેટલી ખાંડ જોશે બરાબર સાંભળજો તમે 20 કિલો પેંડા બનાવવા માટેનો એની પાસે એસ્ટિમેટ માંગો છો તો એ તમને એમ કહેશે કે 1 કિલો પેંડા બનાવવા હોય 1 કિલો તો 2 લીટર દૂધ ને 1 કિલો ખાંડ જોઈએ બરાબર સાંભળજો તમારે બનાવવા છે 20 કિલો તમને એને પ્રમાણ આપ્યું 1 કિલોનું કે 2 લીટર દૂધ ને 1 કિલો ખાંડ તો તમારે ગુણાકાર કરી લેવાનો કે ભાઈ મારે 1 કિલો પેંડા બનાવવા માટે જો 2 લીટર દૂધ જોતું હોય તો 20 કિલો માટે કેટલું એટલે 40 લીટર એને ખરેખર ઉત્પાદનનો પ્રમાણ જથ્થો કહેવાય પેલો 2 લીટર એ પ્રમાણ જથ્થો કહેવાય પણ ખરેખર ઉત્પાદન તમારે કરવું છે 20 કિલો તો એના માટે પ્રમાણ જથ્થો કેટલો જોઈશે તો કે 40 લીટર પછી ખરેખર કદાચ 40 લીટરની જગ્યાએ 38 લીટર જોઈએ અને 42 જોઈએ એ ખરેખર જથ્થો અલગ છે પણ તમારે જે ખરેખર ઉત્પાદન કરવું છે એના માટેનો પ્રમાણ જથ્થો કેટલો એક પદ મૂકવાનો આવે છે આખા ચેપ્ટરમાં મહત્વની વસ્તુ હોય તો આ નોંધ છે એ બરાબર ધ્યાન આપજો આપણે દાખલા ગણીએ એટલે તમને ખ્યાલ આવશે એક કંપનીએ 500 એકમોનું ઉત્પાદન કરવા માટે આ 500 એકમોની નીચે અંડરલાઈન કરજો 500 એકમો એ પ્રમાણ ઉત્પાદન છે એના સૂત્રમાં કંઈ નથી મૂકવાનું પણ પેલી નોંધ માટે કામનું 5000 કિલોગ્રામ કાચા માલનો પ્રમાણ જથ્થો નક્કી કર્યો એટલે પ્રમાણ જથ્થો છે 5000 જો અહીંયા આપણે ગણતરી કરી છે પ્રમાણ જથ્થો
ધારો કે 5000 છે, 500 એકમોનું ઉત્પાદન કરવું હોય તો 5000 કિલોગ્રામ કાચા માલનો પ્રમાણ જથ્થો જોઈએ. કિલોગ્રામ દીઠ પ્રમાણ ભાવ 12 રૂપિયા નક્કી થયો, એટલે પ્રમાણ ભાવ 12. ત્યાર પછી ખરેખર ઉત્પાદન 500 એકમોનું થયું, એની નીચે પણ અન્ડરલાઈન કરજો, તમે બે અન્ડરલાઈન કરી, એક પ્રમાણ જથ્થો 500, ખરેખર જથ્થો સોરી પ્રમાણ ઉત્પાદન 500 અને ખરેખર ઉત્પાદન પણ 500, બંને ઉત્પાદન કેવા સરખા, એટલે પેલી નોંધ લાગુ પડે નહીં. નોંધ ક્યારે લાગુ પડે? બંને ઉત્પાદન અલગ અલગ હોય ત્યારે, એટલે અત્યારે તમારે નોંધ જોવે નથી. આગળ વાંચીએ, ખરેખર ઉત્પાદન 5500 એકમોનું થયું અને તેમાં 5200 કિલોગ્રામ માલસામાન વપરાયો, તો અહીંયા ખરેખર જથ્થો આવશે 5200, અને કિલોગ્રામ દીઠ ખરેખર ભાવ 12.75 થયો, ખરેખર ભાવ આવશે 12.75. એટલે આ ચાર વસ્તુ હોય પછી તમને ગમે તે સૂત્ર માંગે એટલે એનો જવાબ મળે. તમારી પાસે પ્રમાણ જથ્થો પ્રમાણ ભાવ, ખરેખર જથ્થો ખરેખર ભાવ, તમે જોશો તો આ ત્રણ સૂત્રની અંદર ચાર સિવાય પાંચમી વિગત આવતી નથી. તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ, ભાવ વિચલન સોરી પેલા ખર્ચ વિચલન, પેલા કૌંસમાં પ્રમાણ જથ્થો કહેવાશે 5000 ગુણ્યા પ્રમાણ ભાવ કહેવાશે 12 માઇનસ ખરેખર જથ્થો 5200 ગુણ્યા 12.75, એટલે આ 60000 થાય. અને આનો ગુણાકાર જોઈ લઈએ, સરવાળો બાદબાકી ગુણાકાર માટે એક ચોપડો રાખેલો છે કે ચાલુ વિડીયોમાં ગણતરી કરવી ન પડે. 66300 એટલે માઇનસ 6300, આ જવાબ આવે પ્રતિકૂળ. માલસામાન ભાવ અથવા કિંમત વિચલન, એનો ખરેખર જથ્થો 5200 એટલે 12 લાખ હશે 5200, કૌંસમાં પ્રમાણ ભાવ 12 માઇનસ ખરેખર ભાવ 12.75, તો 5200 કૌંસમાં 0.75 માઇનસ આવશે, જો માઇનસ 0.75, એટલે જવાબ આવે માઇનસ 3900 પ્રતિકૂળ. માઇનસ અને વપરાશ વિચલન, પ્રમાણ ભાવ 12 લખાશે, પ્રમાણ ભાવ 12, પ્રમાણ જથ્થો 5000 માઇનસ ખરેખર જથ્થો 5200 એટલે 12 કૌંસમાં માઇનસ 200 માઇનસ 2400 અને આ પણ પ્રતિકૂળ. આમાં એક પદ્ધતિ છે તાળો મેળવવાની, કે પહેલાનો જવાબ એ બીજા અને ત્રીજાના સરવાળા જેટલો હોય, આ તાળો હંમેશા મેળવી દેવાનો, જેનાથી કોઈ જગ્યાએ તમારે ભૂલ થઈ હોય ગણતરીમાં તો આવડે. એ માઇનસ પહેલાનો જવાબ છે 6300, બીજાનો જવાબ છે માઇનસ 3900, ત્રીજાનો જવાબ છે માઇનસ 2400. જો આ માઇનસ 2400 અને માઇનસ 3900 નો સરવાળો કરો તો માઇનસ 6300 થાય. જો તમે દાખલો ગણવામાં કોઈ જગ્યાએ ભૂલ કરી હશે તો આ રકમ મળશે નહીં, એટલે આ તાળો છેલ્લે ફરજિયાત એક વખત મેળવી લેવાનો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.